ओम नमः शिवाय विद्यार्थी मित्रों, आपणी शाळा एटले के आपणी स्कूल ब्राइट स्कूलनो परिचय आपता हूँ मात्र एटलू ज कहूँ के विद्यार्थीनी प्रिय के विद्यार्थीनी स्वप्ननी स्कूल एटले के ब्राइट शाळा जेमा विद्यार्थीओने उच्च गुणवत्तायुक्त शिक्षण अनेक सहभ्यासिक प्रवृत्तिओ पखवाड़ी परीक्षाओ एनी साथे साथे विद्यार्थीने अनेक सुविधाओं प्राप्त करावती स्कूल एटले के आपणी ब्राइट स्कूल ए थयो आपणी शाळानो परिचय। हूँ रीनाबेन सुरेशभाई पटेल, मैं पीटीसी बीए एमए बीएड पूर्ण करेल छे, उपरांत एनसीसी सी सर्टिफाइड छू। 5 થી વર્ષનો શૈક્ષણિક કાર્યમાં અનુભવ છે। 2017થી આ સંસ્થામાં કાર્યરત છું હું। અહીં આ સંસ્થામાં ગુજરાતી અને સંસ્કૃત વિશે ભણાવું છું। મને રસોઈ બનાવવાનો અને વાંચન કરવાનો શોખ છે, ઉપરાંત નવું નવું શીખવાનો પણ શોખ છે। વિદ્યાર્થી મિત્રો, 2021-22ના વર્ષમાં આપ સર્વેનું હું બ્રાઇટ પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરું છું। આપણો વિષય ગુજરાતીની આછી ઝલક આજે હું તમને અહીં શીખવીશ, જેમાં આપણે ભાષા એટલે શું, માતૃભાષા, વ્યાકરણ, બોલી, ભાષા અને જીવન, શીખવા જેવું અને માણવા જેવું, ભાષા અને સાહિત્ય જેવા મુદ્દા પર થોડી આછી પાતળી આપણે ચર્ચા કરીશું। વિદ્યાર્થી મિત્રો, ભાષાની વાત આવે એટલે આપણને ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી જેવા વિષયો જ યાદ આવે છે। હા, એ ભાષાના જ વિષયો છે, પણ ભાષા એટલે શું એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। તો આપણે ભાષા એટલે એમ પણ કહી શકીએ કે એક વ્યક્તિ બીજી વ્યક્તિને વિચારો કે માહિતીનું આદાન પ્રદાન જેના દ્વારા કરી શકે છે તેને આપણે ભાષા કહી શકીએ। વિચારો અને માહિતીનું આદાન પ્રદાન બે રીતે કરી શકાય, સાંકેતિક રીતે એટલે કે ઈશારા દ્વારા, અને બીજું શબ્દો વડે, અને જે આ શબ્દો છે ત્યાં ભાષા છે। આપણને ભાષા એટલે શું એ તો ખ્યાલ આવ્યો જ કે આપણી વિચારો અને માહિતીનું આદાન પ્રદાન જ્યારે આપણે શબ્દો દ્વારા રજૂ કરીએ છીએ એ છે ભાષા। ભાષા આપણી ગુજરાતી પણ હોઈ શકે, અંગ્રેજી પણ હોઈ શકે, હિન્દી પણ હોઈ શકે, સંસ્કૃત પણ હોઈ શકે, મલયાલમ હોઈ શકે, વિદેશમાં રહેતા હોઈએ તો અંગ્રેજી પણ હોઈ શકે, અને ચીનમાં રહેતા હોઈએ તો ચાઇના પણ હોઈ શકે છે। એટલે વિસ્તારો પ્રમાણે ભાષા અલગ અલગ હોય છે। અહીંયા વાત છે ગુજરાતીની, તો ગુજરાતી એ આપણી માતૃભાષા છે। હવે માતૃભાષા એટલે શું એમ થાય તો આપણને આપણી માતા પાસેથી જે ભાષા શીખવા મળે છે એને આપણે માતૃભાષા તરીકે ઓળખીએ છીએ। આપણે જ્યાં જન્મ્યા છીએ અને આપણી આસપાસના વિસ્તારથી આપણને જે ભાષા શીખવા મળી હોય એને આપણે માતૃભાષા તરીકે ઓળખીએ છીએ। માતૃભાષાની વાત આવી તો મને એક નાનકડી વાર્તા યાદ આવી। પ્રિયા નામની એક ખૂબ સુંદર છોકરી, એ બોલે તો આપણને સાંભળવાનું જ મન થાય એવું એની બોલી, અને એ પણ આખો દિવસ બધાની જોડે વાતો જ કર્યા કરે। એ છોકરી ધીરે ધીરે મોટી થાય છે અને એના લગ્ન એક NRI એટલે કે વિદેશમાં થાય છે। લગ્ન બાદ એના પતિ જોડે એ ટૂંક સમયમાં જ ત્યાં જવાનું થાય છે, તો એ ગુજરાત માંથી સીધી લંડન જાય છે। ત્યાં જઈને થોડા સમય તો એની તબિયત સારી હોય છે, પણ પછી એ બીમાર પડે છે। એના પતિ પણ ખૂબ જ સારા વ્યક્તિ હતા, એમણે ખૂબ જ સારી રીતે
એની દેખભાળ પણ રાખતા હતા. એ જુદા જુદા હોસ્પિટલોમાં એને લઈને જતા પણ ખરા. કેટલા બધા ડૉક્ટર્સને ચેક કરાવ્યા બાદ પણ એની તબિયતમાં કોઈ સુધારો આવતો હતો નહીં. છેવટે એક મનોચિકિત્સક જોડે જાય છે અને એમના કહેવા પ્રમાણે એના રોગનો ઉપાય મળે છે. એ કહે છે કે તમે એને એના વાતાવરણમાં રાખો. એનું બોલવાનું કેટલું ઓછું થઈ ગયું છે એ એના વિચારો સ્પષ્ટ રીતે રજૂ કરી શકતી નથી, માટે એ મૂંઝાયા કરે છે અને એ બીમાર થઈ જાય છે. હવે ડૉક્ટરની પાસેથી આવા શબ્દો સાંભળતા જ એના પતિએ તો તરત જ એનું ઘર બદલાવી દીધું અને જ્યાં ગુજરાતી ફેમિલી રહેતી હતી, આજુબાજુના પડોશી ગુજરાતી હતા, એવી જગ્યા પર એને એનું ભાડે મકાન લીધું. ત્યાં જઈને રહેવાથી થોડાક જ દિવસમાં એની તબિયતમાં ખૂબ જ સુધારો પણ આવ્યો. એટલે કે એ પહેલાં જ્યાં રહેતી હતી ત્યાં એ વાતચીત કરી શકતી હતી નહીં. એને માત્ર માતૃભાષા ગુજરાતીનું જ જ્ઞાન હતું, એના સિવાય એ બોલી શકતી હતી નહીં, માટે ઇશારાથી અને સૌથી ઓછા પ્રમાણમાં વાત કરવાનું એનું ચાલુ કર્યું. વાત કરવાની બંધ થઈ ગઈ એટલે એના વિચારો અંદરને અંદર મૂંઝાયા કર્યા અને એ બીમાર પડી ગઈ. જેવી તે એના વિસ્તારમાં, એના વાતાવરણમાં, એટલે કે ગુજરાતી પરિવારના આજુબાજુમાં ગઈ અને એની વાતચીત વધી, તેમ એના સ્વાસ્થ્યમાં પણ સુધારો આવતો ગયો. એટલે કે માતૃભાષાની અસર સીધી આપણા શરીર પર પણ થાય છે અને એ પછી ધીરે ધીરે અન્ય ભાષા, ત્યાંની ભાષા ઇંગ્લિશ પણ શીખી ગઈ, જેથી એને તકલીફ પડી નહીં. વ્યાકરણની વાત કરીએ તો માતૃભાષા એ આપણી ગુજરાતી છે. હવે આપણે વ્યાકરણની વાત કરીએ તો એ આપણી ભાષાની સુંદરતામાં વધારો કરતું, એટલે વ્યાકરણ. એમ પણ કહી શકાય કે આપણા મમ્મી રોજ આપણી આગળ ફરતા હોય છે, એ આપણને ગમે છે, પણ જ્યારે લગ્ન પ્રસંગ કે આવા કોઈ શુભ પ્રસંગમાં જતા હોય ત્યારે ખૂબ જ તૈયાર થઈને જાય છે, તો ત્યારે એ આપણને વધુ પસંદ આવે છે. આવી જ રીતે ભાષાને વ્યાકરણથી એની શોભા વધારવામાં આવે છે. વ્યાકરણ એટલે ભાષાને લગતા જુદા જુદા નિયમો, એમ પણ આપણે કહી શકીએ. વ્યાકરણમાં સંધિ, જોડણી, અલંકાર, છંદ, સમાસ, જેમ જેમ આપણે ધોરણ ધોરણ વધતા જઈશું તેમ તેમ આપણું વ્યાકરણ પણ વધતું જાય છે અને આપણી ભાષા સુંદર બનતી જાય છે. આપણી માતૃભાષા ગુજરાતી છે, પરંતુ આપણે અમુક જુદા જુદા લહેકાવાળી બોલી પણ સાંભળીએ છીએ. દાખલા તરીકે, કેમ છો, ચ જોતો, હું કરો છો, આવા બધા લહેકાવાળી ભાષા આપણે સાંભળીએ છીએ અને આવા લેકા સાંભળતા જ આપણે એ વ્યક્તિને ઓળખી પણ જઈએ છીએ અને કહી દઈએ છીએ કે આ ગુજરાતી છે, આ મહેસાણાથી, આ મહેસાણી છે, આ સાબરકાંઠાનો છે. એમ આપણે તરત એમના લેકા અને એમના અમુક શબ્દોથી આપણે ઓળખી જઈએ જ છીએ, કારણ કે પ્રદેશ પ્રમાણે એમની પ્રાદેશિકતા એમની ભાષામાં આવે છે અને એ પ્રાદેશિક ભાષા એને આપણે બોલી તરીકે ઓળખીએ છીએ. આપણે અમદાવાદમાં રહેતા હોઈએ તો એ હંમેશા શુદ્ધ ઉચ્ચારણ કરતા હોય છે. સૌરાષ્ટ્ર છે, સૌરાષ્ટ્રની બોલીને પણ આપણે અલગતાથી ઓળખી લઈએ છીએ, મહેસાણાની બોલીને ઓળખી લઈએ છીએ, સાબરકાંઠાની બોલીને ઓળખી લઈએ છીએ. એમ પ્રદેશ બદલાય એમ બોલી બદલાય છે અને એટલે જ આપણી અહીંયા કહેવત પણ છે કે 12 ગામોએ બોલી બદલાય, એટલે કે થોડા ગાંવ જાઓ એટલે ત્યાં તમને બોલી બદલાયેલી લાગે. ભાષા એ આપણા જીવન સાથે જોડાયેલી છે. આપણે ગમે ત્યાં રહેતા હોઈએ, ગમે તેટલી ભાષા આપણને આવડતી હોય તો પણ આપણને આપણી માતૃભાષામાં વાત કરવાની જ મજા આવે છે. આપણા દોસ્ત
કે આપણા ભાઈબંધની વાત કરીએ તો પણ આપણે આપણી જેવી ભાષા જે બોલતો હોય એ વ્યક્તિને આપણી જોડે કે આપણો દોસ્ત બનાવવાનું આપણે વધુ વિચારીએ છીએ. જ્યારે આપણે ગુજરાતી છીએ તો આપણે હિન્દી ભાષાની લોકો જોડે થોડો ઓછો વ્યવહાર કરીએ, અને ગુજરાતી હોય તો એની જોડે સરળતાથી આપણે વધુ વ્યવહાર કરીએ છીએ. એટલે ભાષા અને જીવન બે એક પાસા જેવા છે. ભાષાએ આપણી જીવનની રીત સાથે પણ જોડાયેલી છે. ભાષા દ્વારા જ આપણી સંસ્કૃતિ પણ આપણે શીખીએ છીએ. હું તમને ગર્વથી કહી શકું કે આપણી ગુજરાતી ભાષાએ શીખવા જેવી અને માણવા જેવી પણ છે. ગુજરાતી ભાષા એક સુંદર ભાષા છે. આ ભાષામાં દરેક શબ્દ અર્થથી ભરપૂર હોય છે. આપણે ક્યાંક એમ જ રમતમાં પણ બોલી લઈએ છીએ કે કાકાએ કાકીને કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢી લાવવા કહ્યું. એમ આપણે રમતમાં રમીએ છીએ કે આ વાક્ય તમે ફટાફટ બોલીને બતાવો. પણ આ વાક્યમાં પણ ક્યાંક આપણું વ્યાકરણ પણ છુપાયેલું છે. એકનો એક વર્ણ ફરી વાર આવે તો એને આપણે વર્ણાનુપ્રાસ તરીકે ઓળખીએ છીએ. એમ દરેક વસ્તુને શીખવા જેવી અને માણવા જેવી છે. પછી એક વસ્તુ બીજી કહું, ગુજરાતી ભાષા જ એક એવી ભાષા છે જે વખાણની સાથે પણ નિંદા કરી દે અને નિંદાની સાથે પણ વખાણ કરી દે. સામેની વ્યક્તિની નિંદા કરી હોય તો પણ એને ખ્યાલ નથી આવતો કે આ મારા વખાણ કરે છે કે નિંદા કરે. જાણે પાપડતોળ પહેલવાન કહીએ છીએ ને, તો હા આવું શક્ય આપણી ગુજરાતી ભાષામાં જ બને. ગુજરાતી ભાષા એક સમૃદ્ધ ભાષા છે. એમાં આપણને ખૂબ જ સાહિત્ય પણ મળી રહે છે. સાહિત્યની વાત આવે, પદ્ય, ગદ્ય, નવલકથા, સોનેટ, અનેક લેખક અને કવિઓથી ભરપૂર એટલે આપણી ગુજરાતી ભાષા. એમાં પણ તમને તમારા ધોરણમાં ભણવાની આવતી મીઠા મધુ ને મીઠા મેહુલા રેલે, એટલે કે બોટાદકરની જનની કાવ્ય, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ એટલે કે ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલની અનેક નવલકથાઓ, મુછાળી મા તરીકે ઓળખાતા આપણા ગીજુભાઈ બદેગા જે બાળ સાહિત્યમાં, એટલે કે દરેક ક્ષેત્રમાં તમને ભરપૂર પ્રમાણમાં સાહિત્ય આપણને પ્રાપ્ત થઈ શકે એટલે કે એ આપણી ગુજરાતી ભાષા. કવિઓમાં વાત કરીએ તો મીરા નરસિંહ મહેતાથી ચાલુ કરીએ તો આપણે આંગળીને આપણે ગણીને થાકી જઈએ એટલા તો આપણા લેખક અને કવિઓ છે. દરેક લેખક અને કવિનું સાહિત્ય સર્જન એટલે કે આપણું સાહિત્ય. ગુજરાતી ભાષા એક એવી ભાષા છે કે જેને તમે શીખવા બેસો તો તમને એ વધુ અને વધુ શીખવાનું મન થાય. વાંચન કરવા બેઠા તો વધુ વાંચન કરવાનું મન થાય. એ ભાષા એટલે આપણી ગુજરાતી ભાષા. મને તો હું ગુજરાતી હોવાનો ગર્વ છે અને સાથે ગુજરાતી મારી પ્રિય ભાષા પણ છે. આપ સર્વે મને શાંતિથી સાંભળી એ બદલ આપ સર્વનો હું આભાર માનું છું. ઓમ નમઃ શિવાય.